बोटाद भाजप कार्यालय खाते लोग एकटा थया हता। सरखेज आश्रम ना महंत ने टिकट आपवा लोकोए मांग करी छे। महामंडलेश्वर 1008 ऋषि भारती बापू ने लोकोनु बहोळुं समर्थन छे। बोटादना दरेक समाजना लोकोनु भारती बापू ने समर्थन छे, तेने लईने तेमने टिकट आपवामां आवे तेवी मांग करवामां आवी छे। महत्वनुं छे के बोटाद खातेथी अन्य उम्मीदवार ने भाजप द्वारा टिकट आपवामां आवी छे, त्यारे बोटाद भाजप कार्यालय खाते लोग एकठा थया हता। सरखेज आश्रमना महंत ने टिकट आपवामां आवी तेवी मांग करवामां आवी छे। महत्वनुं छे के महामंडलेश्वर ऋषि भारती बापू ने टिकट आपवामां आवे तेवी मांग करवामां आवी हती, अने ऋषि भारती बापूए पण उम्मीदवारी फॉर्म भर्युं हतुं, त्यारे ऋषि भारती बापू ने टिकट आपवाना समर्थनमां बोटादना दरेक समाजना लोकोए भारती बापू ने टिकट आपवामां आवे तेवी मांग करवामां आवी। અત્યારે અમે ભાજપ કાર્યાલય એ આશયથી પહોંચ્યા છીએ કે અમારે બોટાદની સર્વ સમાજ આવી માગણી કરીએ છીએ કે ઋષિ ભારતી બાપુ છે જે મહામંડલેશ્વર 1008 જેઓ આમ પણ પોતાનો આશ્રમ ચલાવે છે, વૃદ્ધાશ્રમ ચલાવે છે, તેમજ બાળકોને કોઈ પણ સંસ્થાકીય પ્રવૃત્તિ હોય એમાં પણ એઓ સાથ આપે છે, અને એવું ઈચ્છીએ છીએ કે બોટાદની સીટ ઉપરથી એમને ટિકિટ મળે અને બોટાદમાં અમે લોકો સર્વ સમાજ એમની સાથે છીએ અને એમને જંગી બહુમતીથી ચૂંટી આપશું અને એ બોટાદનો વિકાસ કરે, અને એવું ઈચ્છીએ છીએ કે મારા નહીં પણ સારા ઉમેદવારને ટિકિટ આપે એવી અમે લોક માંગ અમારી છે. જો શું છે વિગત? બોટાદની પરિસ્થિતિ જોતા સર્વ સમાજના ભાઈ બહેનો જે બોટાદના છે એ લોકોની લાગણીને માગણીને ધ્યાનમાં રાખીને આજે મારે બોટાદ આવવાનું થયું છે. તો આ પરિસ્થિતિને જોતા બધાય સેવકોએ જણાવ્યું કે જો બોટાદમાં આપને ટિકિટ મળે તો અમે સર્વ સમાજના લોકો આપને પૂરું સમર્થન કરીશું અને ભારતીય જનતા પાર્ટીને પણ લીડથી અમે બહુમતી અપાવશું. બાપુને લાવનાર અમે શ્રી બધા બૈરા ભેગા કર્યા એ અમારી ટિકિટ લેવા માટે. શું માંગ છે આપની? અમારી માંગ છે બાપુને લાવવા માટે. બાપુને ટિકિટ આપો. ભાજપ કાર્યવાહીમાં અમને એટલું અનુભવ છે, બાપુને લાવવાની ગણતરી છે અમારી માટે, એટલે આ બહેરાને બધાને ભેગા કર્યા છે.